अस्सलाम वालेकुम वरहमतुल्लाह वबरकातहू। जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 6 विषय सामाजिक विज्ञान। विद्यार्थी मित्रों, आज आपनो विषयांक छे प्रकरण 9 आपनो घर पृथ्वी। अगाउना तासमा आपणे आपनो घर पृथ्वी पाठमा 8 ग्रहो विषे जोई गया, जेमा अगाउना तासमा आपणे मंगळ, गुरु, शनि, युरेनस, नेपच्यून अने उल्काओ विषे जोया हता। आ छे उल्का। उल्का जेने आपणे तारा फरता कहीए छीए के आकाशमां तारा फरता होय छे, ते हकीकतमां तारा फरता ज नथी, पण जे अवकाशमां नाना टुकड़ाओ फरे छे अने ग्रहना नाना भागो छे तेने आपणे उल्का तरीके ओळखीए छीए। अने उल्काओ पड़वाथी महाराष्ट्रमां एक કોઈના નામનું સરોવર પણ બન્યું છે। આ બધી વસ્તુ આપણે જોઈ ગયા હતા। હવે આજે આપણે એના આગળ વધીશું, નક્ષત્રો વિશે જોઈશું। કોના વિશે? નક્ષત્રો। નક્ષત્રો કોને કહેવાય જોઈએ। નક્ષત્રો આ છે, નક્ષત્રોના ફોટા, આ બધા નક્ષત્રો છે। હવે નક્ષત્રો કોને કહેવાય તે જોઈએ। તો વિશાળ અર્થમાં કોઈ પણ તારાઓનો સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવાય। હવે નક્ષત્ર કોને કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? તારાને। કોને? તારાને। તો તારો પણ એક તારો હોય કે સમૂહમાં હોય તે બધા શું કહેવાય છે? નક્ષત્ર। તો આ બધા શું છે? તારાઓ છે। કેટલાક તારાઓના સમૂહને કારણે તેનો ચોક્કસ આકાર તૈયાર થયો છે। જુઓ, ઘણા બધા તારાઓ મળે છે અને તારાઓથી શું થાય છે? આકાર તૈયાર થાય છે। ક્યારેક હંસ જેવો તો ક્યારેક ગરુડ જેવો દેખાય છે। અશ્વિની, દેવતી, વિશાખા, પુનર્વસુ, મુગશીર્ષ, રોહિણી, પુષ્ય, આદ્રા, સ્વાતિ જેવા કુલ 27 નક્ષત્રો આવેલા છે। મુખ્ય નક્ષત્રો કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 27। કયા કયા? તો અશ્વિની, રેવતી, વિશાખા, પુનર્વસુ, મુગશીર્ષ, રોહિણી, પુષ્ય, આદ્રા, સ્વાતિ, આવા કુલ 27 નક્ષત્રો આવેલા છે। આકાશમાં ચંદ્રની આસપાસ 2-3 નક્ષત્રો ઓળખવા ચંદ્રને જોતા રહેવું પડે છે। નક્ષત્રોને યાદ રાખવા માટે યાદ રાખવા મુશ્કેલ છે, પરંતુ વારંવાર જોવા અને સમજવાથી તે સહેલાઈથી યાદ રાખી શકાય છે વિદ્યાર્થી મિત્રો। આ નક્ષત્રોના જે આ બધા નામો છે, અશ્વિની, રેવતી, વિશાખા, આ બધા યાદ રાખવા મુશ્કેલ છે, પરંતુ આપણે એને વારંવાર જોઈશું અને સમજીશું તો એ સહેલાઈથી યાદ રાખી શકાય છે। કેટલાક તો એવા પણ નક્ષત્રો છે કે જે શુભ કાર્યો સાથે એ યાદ રહી જાય છે। કયા નક્ષત્ર છે? તો પુષ્ય નક્ષત્ર જ્યારે આવે છે ત્યારે સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે, તો તેના શુભ અવસર પરથી તે નામ યાદ રહી જાય છે, પુષ્ય નક્ષત્ર। ચાલો, આ વાત તો આપણી થઈ સૌર પરિવારની। આપણે સૌર પરિવારમાં ગ્રહો, 8 ગ્રહો વિશે જોઈ ગયા, ઉલ્કાઓ અને નક્ષત્રો વિશે જોઈ ગયા। હવે આપણે આજે પૃથ્વી વિશે જાણવું છે। ચાલો, તો આપણે આપણી પૃથ્વી વિશે હજુ જોઈએ। આપણી પૃથ્વી સૌર પરિવારનો જ એક હિસ્સો છે, તેથી આપણે સૌર પરિવાર વિશે ઘણી બધી માહિતી જોઈ ગયા। સૌર પરિવારના 8 ગ્રહો વિશે પણ આપણે જોઈ ગયા છે। હવે આજે આપણે આપણી પૃથ્વી વિશે જોઈએ। તો પૃથ્વીનું સ્થાન અને આકાર, પૃથ્વીનું સ્થાન કેવું છે, તેનો આકાર કેવું છે, તે બધા તમે જાણો છો। આપણી પૃથ્વી કેવી છે? ગોળ છે, નારંગી જેવી। તો ચાલો જોઈએ પૃથ્વી વિશે। આપણે સૂર્ય અને ચંદ્રને આથમતા જોઈએ છીએ। આ સૂર્ય અને ચંદ્ર આથમે છે ત્યારે કેટલા ખૂબ જ તેજસ્વી દેખાય છે, જુઓ। આ સૂર્ય આથમે ત્યારે કેટલા તેજસ્વી દેખાય છે, તો આપણી પૃથ્વી પણ આવો જ એક ગોળો છે। આપણી પૃથ્વી પણ તેવો જ, જેમ
सूर्य अने चंद्र छे अने ते आठमे छे त्यारे खूब ज तेजस्वी देखाय छे, तेवी ज रीतनी आपणी पृथ्वी पण छे। आवो ज एक गोळो छे, तेनो आकार केवो छे? पृथ्वीनो आकार गोळ छे। તે બંને ધ્રુવોથી થોડી ચપટી છે। આ ધ્રુવ છે, આ જે તમને ઉપરનો ભાગ દેખાય છે તે ધ્રુવ, અને આ નીચેનો ભાગ તે ધ્રુવ, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ। વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના તે બંને ધ્રુવો પાસેથી તે થોડી ચપટી છે। કેવી છે? થોડી ચપટી છે। કેટલાક અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર જઈ આવ્યા છે। તમે જાણો છો અવકાશયાત્રીઓ શું કરે છે? કંઈક ને કંઈક શોધ કરવા માટે એ નાસામાં જાય છે અને આકાશમાં જાય છે। તો પૃથ્વી, વિદ્યાર્થી મિત્રો, ચંદ્ર પરથી પૃથ્વીના તે લોકોએ ફોટા પાડીને આવ્યા છે, તો તેના પરથી એ કહી શકાય છે કે આપણી પૃથ્વી કેવી છે? એ ગોળ છે। તો આ અવકાશયાત્રીઓ છે, અવકાશયાત્રી ચંદ્ર ઉપર જઈ આવ્યા છે અને તેમણે પૃથ્વીના પણ ફોટા લીધા છે। અને ચંદ્ર પરથી પૃથ્વી આકાશમાં કેવી દેખાય છે? તો એક મોટા ગોળા જેવી તે દેખાય છે। ચંદ્ર પરથી આપણી પૃથ્વી એક ગોળા જેવી દેખાય છે। ચંદ્ર પરથી આવી રીતની ગોળા જેવી તે પૃથ્વી આપણે દેખાય છે। તો ચાલો આગળ જોઈએ। આપણે એક નાનકડા ગામ કે શહેરમાં રહીએ છીએ। આ નાનકડું ગામ અથવા તો તમે શહેરમાં રહો છો, વળી આપણે જે ભાગને જોઈ શકીએ છીએ તે પૃથ્વીનો ખૂબ જ નાનો ભાગ છે। આપણે પૃથ્વીમાં છીએ, પૃથ્વીના એક નાનકડા ગામ કે શહેરમાં આપણે રહીએ છીએ અને ત્યાંથી તે તો આપણી પૃથ્વીનો ખૂબ જ નાનો ટુકડો છે, ખૂબ જ નાનો ભાગ છે। તો આ કારણે આપણને પૃથ્વી ગોળ છે તેવો ખ્યાલ આવી શકતો નથી। તમે ક્યારેક તૂટેલા માટીના ટુકડાઓ જોયેલા છે? એ તૂટેલા માટલાના ટુકડાને તમે હાથમાં લો તો તમને ખબર પડશે એનો આકાર કેવો હશે, ગોળ હશે કે કેવો હશે, એ તમને આખે આખું ખ્યાલ આવી શકતો નથી। પણ જ્યારે તમે આખું માટલું દેખો જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ માટલો ગોળ છે। આવી જ રીતે આપણે પૃથ્વીના નાના ભાગની ઉપર રહીએ છીએ, તેથી પૃથ્વી ગોળ છે કે કેવી છે તેનો ખ્યાલ આપણને આવતો નથી। આમ પૃથ્વીના નાના નાનકડા ભાગ ઉપર ઊભા રહીને જોવાથી આપણને આખી પૃથ્વી ગોળ જડાતી નથી। સમજ પડી વિદ્યાર્થી મિત્રો? આપણે નાનકડા ગામ કે શહેરમાં રહીએ છીએ તેથી પૃથ્વી ગોળ છે તેનો ખ્યાલ આપણને આવતો નથી। ઉદાહરણ તરીકે તમે તૂટેલા માટલાઓ જુઓ, તૂટેલા માટલાનો તમે એક ટુકડો તમારા હાથમાં લો, તમને ખબર પડશે કે આ ગોળ હશે કે કેવો હશે એ ખ્યાલ તમને આવી શકતો નથી જ। આવી જ રીતે પૃથ્વીના નાના ભાગ પર આપણે રહીએ છીએ તેથી એ ગોળ છે તે આપણને ખબર પડતી નથી। પરંતુ હવે અવકાશમાં અને ચંદ્ર પરથી લીધેલા અવકાશયાત્રીઓએ જે ફોટોગ્રાફી કરી છે તે ફોટોગ્રાફી ઉપરથી આપણે કહી શકીએ છીએ કે પૃથ્વીના ગોળ હોવા વિશે કોઈ શંકા રહી નથી। આપણી પૃથ્વી ગોળ છે, કેવી છે? ગોળ છે, અને બંને ધ્રુવો તરફથી થોડી ચપટી છે। આગળ જોઈએ। વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી દડા જેવી ગોળ નથી પણ તે નારંગી જેવી છે। પૃથ્વી ધ્રુવ પ્રદેશો આગળથી જરા ચપટી અને વિશ્વયુદ્ધ આગળથી થોડી વળેલી છે। ધ્રુવવૃત્ત કરતાં પૃથ્વીનો મધ્ય ભાગ મોટો છે। વિદ્યાર્થી મિત્રો, આ આપણા ધ્રુવવૃત્ત છે। આ ધ્રુવવૃત્ત દક્ષિણનો ધ્રુવવૃત્ત અને આ અનક્ષ ઉત્તરનો ધ્રુવવૃક્ષ, પણ આ બંને ધ્રુવવૃક્ષ કરતાં આપણી જે પૃથ્વીનો મધ્ય ભાગ છે તે મોટો છે। આગળ જોઈએ। આપણે તો હવે પૃથ્વીનો ધન પણ અને વજન પણ જાણી શક્યા છીએ। કઈ રીતે? તો આપણે હવે પૃથ્વીનો ધન પણ જાણી ગયા છે અને તેનું વજન કેટલો છે તે વિશે પણ આપણે જાણી ગયા છે, કારણ કે અવકાશયાત્રીઓ આ બધી વસ્તુની આપણને સમજ આપી છે અને માહિતી આપી છે। તો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે આપણને પૃથ્વીના ગોળાનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે। પૃથ્વીનો અભ્યાસ કરવા માટે વિદ્યાર્થી મિત્રો, શાળાઓમાં તમે જ્યારે રહો છો
અત્યારે પૃથ્વીનો અભ્યાસ કરવા માટે આપણે આ પૃથ્વીના ગોળા છે એ પૃથ્વીના ગોળાની ઉપર નકશાઓ દોરેલા છે તેની ઉપર આપણે એનો અભ્યાસ કરીએ છીએ તો પૃથ્વીનો અભ્યાસ એની ઉપર સરળતાથી થાય છે કારણ કે આપણી પૃથ્વી ગોળ છે અને એની ઉપર પણ આપણી પૃથ્વી જેવો જ બધી વસ્તુ દોરવામાં આવેલી છે અને તેનાથી આપણને સરળતા રહે છે તેની ઉપર દુનિયાનો નકશો દોરેલો હોય છે આ પૃથ્વી છે પૃથ્વીના ગોળા છે પૃથ્વીના ગોળાને ના સાધન તરીકે પૃથ્વી વિશે જાણવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ અને આ પૃથ્વીના ગોળાની ઉપર દુનિયાનો નકશો દોરેલો હોય છે આગળ જોઈએ તેમાં અને આ દુનિયા વિદ્યાર્થી મિત્રો આ નકશા છે એક સાધન છે પૃથ્વીના ગોળા અને તેની ઉપર આપણે દુનિયાના નકશા દોરેલા છે દુનિયાના નકશામાં કઈ કઈ વસ્તુ એમાં દોરેલી હોય છે તો તેમાં ભૂમિખંડો મહાસાગરો તથા મહત્વના વૃત્તોના નામ લખેલા હોય છે પૃથ્વીના ગોળા એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે પૃથ્વીના જે ગોળા છે તે પૃથ્વીના ગોળા પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે અને પૃથ્વીના ગોળા પર તમે ઉત્તર ધ્રુવ આ જુઓ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બતાવી શકશો આ પૃથ્વીના ગોળાની ઉપર આપણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બતાવી શકીશું અને આપણી પૃથ્વી જે છે તે એક તરફ નમેલી છે તમે જાણી શકશો કે શેના આધારે તો આપણા પૃથ્વીના આ ગોળાના આધારે તમે જાણી શકશો કે આપણી એ પૃથ્વી એક સાઈડે એટલે કે એક તરફ નમેલી છે જુઓ પૃથ્વીના ગોળા પરથી પૃથ્વી એક તરફ નમેલી છે તે જાણી શકાય છે આગળ જુઓ તો ધ્રુવનો તારો ચલો આપણે ધ્રુવનો તારો વિશે જોઈએ ધ્રુવનો તારો આકાશમાં એક તારો એવો છે કે જે હંમેશા આકાશમાં એક જ દિશામાં એક જ સ્થળે રહે છે તે તારો કયો છે તો તે તારો છે ધ્રુવનો તારો આપણા આકાશમાં એક જ તારો એક એવો છે જે એક જ દિશામાં એક જ સ્થળે દેખાય છે તો પછી એ તારાને શોધવો ઓળખવો કઈ રીતે એ તારાને આપણે કઈ રીતે શોધી શકાય છે અને કઈ રીતે ઓળખી શકાય છે તો ચાલો હું તમને બતાવું કે કઈ રીતે આપણે એને જોઈ શકીશું તો આ ધ્રુવના તારાને સપ્તર્ષિ તારકના ઝુમખાની મદદથી જે સપ્તર્ષિ તારા છે તેના એ ઝુમકા છે તો એ તારાના ઝુમખાની મદદથી સપ્તર્ષિ તારાના ઝુમખાની મદદથી તેને સરળતાથી શોધી શકાય છે વિદ્યાર્થી મિત્રો તમે સપ્તર્ષિ તારાના જે ઝુમકા હોય તેના મદદથી તેને જોઈ શકાય છે જે સપ્તર્ષિ તારા છે સપ્તર્ષિ તારાના આગળના બે તારાને જોડતી આ સપ્તર્ષિ તારા છે સપ્તર્ષિ તારાના આગળના બે તારાને કાલ્પિત રેખાની મદદ દિશામાં આગળ વધતા એક તેજસ્વી તારો તમને દેખાશે બસ એ જ ધ્રુવનો તારો વિદ્યાર્થી મિત્રો સમજણ પડી આ સપ્તર્ષિ તારાના ઝુમકાના બે જોડતી તારાને જોડતી કાલ્પનિક રેખાની દિશામાં આગળ વધીએ આ તારાને જોડતી કલ્પિત રેખા છે અને તેની દિશામાં આગળ વધતા એક તેજસ્વી તારો દેખાય છે અને એ જ તારો શું છે તો એ તેજસ્વી તારો એ ધ્રુવનો તારો આગળ દરિયાઈ સફર કરનારા અને રણમાં મુસાફરી કરનારા લોકોએ ધ્રુવનો તારો સહેલાઈથી શોધી કાઢે છે અને તે લોકો એ તારો જે દિશામાં દેખાય તે દિશામાં ઉત્તર દિશા છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જે દિશામાં ધ્રુવનો તારો દેખાય તે દિશા કઈ દિશા રહેશે તો તે દિશા ઉત્તર દિશા છે અને આ તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જ દેખાય છે યાદ રાખો એ તારા પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જ દેખાય છે કારણ કે તેથી આપણે જે રણ પ્રદેશમાં સફર કરનારાઓ છે તે એને જે દિશામાં
ध्रुवनो તારો હોય તે દિશા કઈ દિશા હોય છે તો તે દિશા ઉત્તર દિશા હોય છે તો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જ તે દેખાય છે તેની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળ આકારને લીધે દક્ષિણ ગોળાર્ધમાંથી જોઈ શકાતો નથી આપણી પૃથ્વી કેવી છે વિદ્યાર્થી મિત્રો ગોળ છે તેથી પૃથ્વીના તેની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળ આકારને લીધે દક્ષિણ ગોળાર્ધમાંથી તે જોઈ શકાતો નથી અહીં આપણો આ ધ્રુવનો તારો વિશે પૂર્ણ થાય છે આજે આપણે નક્ષત્રો ઉલ્કા વિશે નક્ષત્રો વિશે અને પૃથ્વીનું સ્થાન અને આકાર વિશે જોઈ ગયા હવે અગાઉના તાસમાં આપણે અક્ષાંશ રેખા વિશે જોઈશું અલ્લાહ હાફિઝ